થરાદ તાલુકાના છેવાડે આવેલા નારોલી ગામમાં તુલસીનો એક છોડ આવેલો છે. આ છોડ ખૂબ જ પ્રાચીન છે અને કહેવાય છે કે મહાભારત સમયે પાંડવો દ્વારા આ તુલસીના છોડને રોપવામાં આવ્યો હતો. એક સમયે આ છોડ ખૂબ જ મોટો છોડ હતો, પરંતુ તાજેતરમાં આવેલા વાવાઝોડાને કારણે આ છોડને મોટું નુકસાન થયું છે અને અત્યારે આ પ્રાચીન તુલસીનો છોડ નામશેષ થવાની કગારે પહોંચી ગયો છે. ત્યારે આ છોડને બચાવવા અને ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો અપાવવા માટે થરાદ તાલુકાના તમામ ગામોમાં જનકસિંહ ચૌહાણે પદયાત્રા શરૂ કરી છે. આજે જનકસિંહ ચૌહાણ થરાદ તાલુકાના લુવાણા કળસ ગામે પહોંચ્યા હતા, જ્યાં પહોંચ્યા બાદ રાજરાજેશ્વરી માતાજીના દર્શન કર્યા હતા અને પૂજારીએ તેમના આ ભગીરથ કાર્યમાં સફળતા મળે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા. જય કલેહર માતા. હું જનકસિંહ ચૌહાણ, નારોલી ગામથી. આજથી 5 મહિના પહેલાં મેં ભારતના 12 જ્યોતિર્લિંગ 4 ધામની સાયકલ યાત્રા 6 મહિના અને 11 દિવસમાં પૂર્ણ કરી. એ સંકલ્પ પૂર્ણ કરી અત્યારે હું થરાદ તાલુકાના દરેક ગામની પદયાત્રા કરી રહ્યો છું. એનું કારણ છે, ભારતમાં ગૌ હત્યા પ્રતિબંધ કાયદો ઘડાય અને અત્યારે હું આપના ગામ લુવાણામાં છું અને બીજા ગામોમાં પણ જઈ રહ્યો છું. જય કલેહર માતા.